નખત્રાણા ખાતે સામાન્ય સભા યોજવામાં આવી. આજરોજ નખત્રાણા તાલુકા પંચાયતની નાણાકીય વર્ષ 23-24નું સુધારેલ અને 24-25ના બજેટ માટે તાલુકા પંચાયતની સામાન્ય સભાની બેઠક મળી હતી. એમાં તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ભાવનાબેન, ઉપપ્રમુખ શ્રી દક્ષાબેન, કારોબારી ચેરમેન શ્રી ઉત્પલસિંહ, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી લીલાબેન, પૂર્વ પ્રમુખ શ્રી જયસુખભાઈ સહિતના સભ્યો સૌ હાજર રહ્યા હતા. આજે જે 24-25નું બજેટ જ્યારે આપણે સભામાં મંજૂર કરવામાં સમક્ષ મૂક્યું હતું ત્યારે એમાં મુખ્ય જે બજેટના વિષયો કહીએ એમાં મુખ્ય હેડ છે બાંધકામ ક્ષેત્રે 1,38,00,000ની સરકારશ્રીની વિવિધ જોગવાઈઓ, જેવી કે તાલુકા પંચાયતના સ્વભંડોળ, સ્ટેમ્પ ડ્યુટી, રોયલ્ટી, જિલ્લા પંચાયતની પ્રમુખશ્રીની ગ્રાન્ટ, સદસ્યશ્રીની ડીડીઓ સાહેબની વિકાસ કામોની ગ્રાન્ટ, તેમજ તાલુકા પંચાયતના કચેરીના બિલ્ડિંગના જાળવણી, સ્ટાફ ક્વાર્ટર્સ રિપેરિંગ સહિતના મુદ્દાઓને આપણે એમાં આવરી લીધા છે. વધુમાં પંચાયત તથા વિકાસ ક્ષેત્રે આપણે 6,55,000ની પંચાયત પ્રવૃત્તિઓ, સામાન્ય વહીવટ માટે આપણે 41,97,000ની, કુદરતી આપતો માટે આપણે 1,60,000ની જોગવાઈ કરી છે. ઉપરાંત શિક્ષણ ક્ષેત્રે, ખેતીવાડી, આરોગ્ય, પશુપાલન, આંકડા, સમાજ કલ્યાણ ક્ષેત્રે ચિંતન શિબિર માટે પણ આપણે 1,71,000ની જોગવાઈ કરી છે. ટૂંકમાં કહીએ તો સ્વભંડોળના આવકના સાધનો સીમિત હોવા છતાં પણ પ્રજાલક્ષી બજેટ તૈયાર કરવા માટેનો અને સર્વાંગી વિકાસ થાય એવા માટેનો એક આ પ્રયત્ન કરવામાં આવ્યો છે. વિશેષમાં કહીએ તો બજેટમાં આપણે એક તો તાલુકા પંચાયતના સભાખંડ અને કચેરીના મરામત માટે આપણે વિષયો લીધા છે. ઉપરાંત COVID-19 જેવી જે અન્ય કુદરતી કે આકસ્મિક કોઈ પરિસ્થિતિ ઉદ્ભવે તો એને પહોંચી વળવા માટે આપણે 1,00,000 તેમજ આકસ્મિક ખર્ચ અંતર્ગત આપણે 2,00,000ની જોગવાઈ કરી છે. આને આપણે વિશેષ બાબત તરીકે લઈ શકીએ.